પોતે ભાનમાં આવે ને તો કુંડલી ની જાગૃત થઈ કહેવાય. પોતે ભાનમાં જ નથી આવ્યો ત્યાં સુધી કુંડલી ની શીખ જાગૃત કહેવાય. આ લોકો અહીં જે કુંડલી જાગૃત કરવામાં આવે છે ને એ તો એક જાતનું સાધન છે કે માણસ ને શાંતિ રે, એકાગ્રતા રે, શું અને શાંતિ રે. એ પણ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, એ કઈ પરમનન્ટ ચાલે. એ આપણું કામ કાઢી નાખે નહીં, આપણને કલાક સહારો આપે, શાંતિ આપે, સમજ પડે ને. પણ કાયમનું જોઈએ આપણે ધ્યાન અને સ્મરણ. જે નામ પહેલું ભાઈ કુંડલીની જાગૃતિની વાત કરે છે, ધ્યાન અને સ્મરણ વખતે જે નામ જપ થાય તે અમુક વખત સુધી ચાલે છે, કે છે, શું કે છે, અને ત્યારબાદ નામ સ્મરણ ચાલુ રહેતું નથી. જે નામ સ્મરણ ચાલુ રહે નહીં એ નામ સ્મરણ કહેવાય જ નહીં. શું કહ્યું? સ્મરણ એટલે શું? એની મેરે આવવું. તમે ખબર પડે ને, સ્મરણ કોને કહેવાય? તે ચાલુ રહેવું જ જોઈએ સર, સમજ પડે ને. પણ આ નામ સ્મરણ કહેવાય ને, આ તો તમારી તમે એકાગ્રતાથી ગોખ ગોખ કર્યા કરો. ગોખવાથી કઈ કશું દાડો ભરે? કોઈ પણ નામને ગોખ ગોખ કરવાથી કશું દાડો ભરે? એ તમને ગોખો એટલો વખત શાંતિ રહે. કારણ કે જપનો નિયમ છે, કોઈ પણ જપ કરો, કોઈ નામ જપો તે વખતે બીજી જગ્યાએ તમે અવળી જગ્યાએ નથી માટે તમને શાંતિ થાય, સમજ પડે. બીજી અવળી જગ્યાએ તમારું મન નથી માટે તમને શાંતિ થાય, અવશ્ય થાય. તો પણ તેટલો ટાઈમ ઓનલી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. શું પરમાનન્ટ સાધન જોઈએ કે ના જોઈએ? તમને સમજાયું આ નામ સ્મરણ? સમજાયું તમને? જે સ્મરણ કોને કહેવાય? કે એની મેરે સ્મરણ કર્યા. આને સ્મરણ કેમ કહેવાય? જે યાદ કર કરવું પડે, સ્મરણ ચાલતું ચાલુ રહેતું, એને સ્મરણ કહેવાય? કહેવાય જ કેમ કરીને? શું તમે સંસાર ભૂલી જાઓ છો? તમે બધા તમારા સંસારની હદ બધી ભૂલી જાઓ છો? સ્મરણ રહ્યા જ કરે છે, જે રહ્યા કરે છે. અને મને સ્મરણ સંસાર છે, ક્ષણ વાર સ્મરણ જ ના હોય. મને આ શું વાર છે એ ખબર ના હોય, તારીખ વાર એ ખબર ના હોય મને, સમજ પડે ને. આ દેહ નું શું નામ છે તે ખબર ના હોય મને. કારણ કે મને આને લેવા દેવા જ નહીં, આની જોડે ત્યાં સંબંધ જ ના રહ્યો. પછી સંબંધ હોય ત્યાં સુધી બધું. અને તમે સંસાર ભૂલવા જાઓ તો ના ભૂલાય. અત્યારે મારી પાસે બેહો એટલો વખત ભૂલાય, પછી બહાર નીચે ગયા ખબર કી પડશે? નીચે જાય વર્ગી પડે કે ના વર્ગી પડે? માયા છે ને, તરત ચોટી પડે, ઓળખી ઓળખી નહીં. એટલે તો આક્રમણ થાય છે. આક્રમણ તો એવી થાય કે સહન ના થાય. સીરી રાતે ઊંઘ આવે, પાહો ફેર ફેર કરે તો દાડો ભરે. ઊંઘવાનું પોતાના હાથમાં નથી, જાગવાનું પોતાના હાથમાં નથી. અને પાછો કે છે શું અહંકાર? ઊંઘી ગયો 10:30 વાગે, હું સવાર 5 વાગે ઉઠો. એટલે હું તું ઊંઘવાનું હાથમાં નહીં, શું બોલ બોલ કરે? તેમ તો ગાડા નું હોસ્પિટલ છે, શું છે? ક્રોધ ની અવસ્થા દૂર કરવા માટે શું કરવું? સ્મરણ વખતે જે બાહ્ય વિચાર ઉત્પન્ન થાય તે કેવી રીતે દૂર થઈ ગયા? બધું અહીંયા આગળ તમે અહીં આવજો ને, તમને અહીં આવવાથી બધું ફેરફારતી છે, સમજ પડે ને. અહીં આવવાથી જ આ દર્શન કરવાથી તમે દાદા ભગવાન નમસ્કાર કરું છું એવું બોલ્યા કરશો તો બધું જતું રહેશે. આ બધું આવું કશું રહેશે નહીં. આ પહેલું અમારી હેલ્પ છે, દાદા ભગવાન નમસ્કાર કરવાની. અને પછી વાર કે અમે ફરી વાર કે ભૂમિકા તૈયાર થાય ત્યારે જ્ઞાન આપીએ છીએ, પ્રકાશ આપીએ છીએ. આપને જે જ્ઞાન પ્રાપ્ત થયું તે પહેલાની ભૂમિકા આપની કેવી હતી? અને પછીના અનુભવો સરવાઈ ખોરી કાઢ્યું કે વસ્તુ શું છે એવું સમજાયેલું બધું. અને તીર્થંકરો વિતરાગો સાચા પુરુષ છે, શું વિતરાગો ના મત એ વસી ગયેલો. અનંત કાળ નું આરાધન એટલે બધું એ જ હતું. બધા વ્યવહાર બધો જૈન વૈષ્ણવ નો ભેગો હતો. કેવો હતો? અમુક ભાગ માં વૈષ્ણવ નો વ્યવહાર, અમુક ભાગ વ્યવહાર બધો કરી શકતા. તમે કોઈ દાડો જૈન વ્યવહાર કર્યો હતો? એમ ગરમ પાણી કાયમ ના મટકી તા બિઝનેસ ઉપર એ ગરમ પાણી પીતો હતો. સમજ પડી? તમે એવો જૈન વ્યવહાર ના કરી જાય. પણ તે એનું કારણ નથી, તે એનું કારણ નથી. એનું કારણ તો બહુ આખા એવિડન્સ ભેગો થયેલો છે. આ તો આવું બને નહીં, અક્રમ વિજ્ઞાન ઉભું થાય ને. અક્રમ વિજ્ઞાન 24 તીર્થંકરો નું ભેગું વિજ્ઞાન છે. આ શું છે?
24 તીર્થંકરો માં જે સીજ્યા નહીં, જે બુજ્યા નહીં, તે બધાને બુજાવવાનું આ વિજ્ઞાન છે. તો આ જે વ્યવહાર છે, અર્થ ઉપાર્જન છે, બીજી સાંસારિક ક્રિયાઓ એ પોતાની મળે ચાલ્યા કરશે, એના વિશે કશી ચિંતા કરવાની જરૂર નથી. ઉપાર્જન માટે જે સંસાર વ્યવહાર ચાલે છે તેમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી, બધા એની પોતાની મેળે ઓટોમેટિક જ ચાલ્યા કરશે એમ પૂછે. અમારી જાગૃતિ થી ચાલે છે કે છે? શું કહ્યું મેનેજર? મને કે છે કે અમારે ચિંતા કરવી પડશે ને કે છે? શું કે છે? એટલે મેં એમને કહ્યું કે પાર્ક ડેવિસ તમારી ચિંતા ચાલે છે, તમે ના હોય તો પાર્ક ડેવિસ બંધ થઈ જાય. ત્યાં ના ચાલુ રહે, બીજા ની ચિંતા ચાલુ રહે. તારે મને કે છું એલર્ટ માણસ છું. મેં કહ્યું તમે એલર્ટ એક ક્ષણ વાર નથી. એલર્ટ તો કેવો હોય તે આવું હોત. તમે પાર્ક ડેવિસ ના મેનેજર, એક ક્ષણ વાર તમે એલર્ટ રહ્યા નથી. મને કે છું એલર્ટ છું, તેથી આ પાર્ક ડેવિસ ચાલે છે. ઈશ્વરભાઈ પટેલ નામ એમનું. એલર્ટ નથી એવું મને પુરાવો આપો. હું એલર્ટ નથી એવું કોઈ પણ બેસે, કોઈ પણ પુરાવો મને સમજાવો. કે છે મને સમજમાં આવે તો હું તૈયાર છું. કે છે સમજવા તૈયાર છું. કે છે સમજ પડે ને? શું કહ્યું તરે જોયું ને? એલર્ટનેસ એટલે એવરીવેર હોવું જોઈએ. તમે એક કોર્નર માં એલર્ટનેસ થઈ ગયા, બીજે બધા કોર્નરો અંધાર ઘોર. એક કોર્નર પાર્ક ડેવિસ નો એલર્ટનેસ. બૈરી છોકરા કેવા, છોકરીઓ કેવા ફરવા જાય તે ભાન નથી. તમે સમજ પડે ને? એટલે મેં એક જ લખી કહ્યું. કેટલા બુદ્ધિશાળી રાખું, બહુ બ્રિલિયન્ટ પહેલો ને. મેં એક જ લખી કહ્યું. મેં કહું આ હળવો ખાઈને સુઈ જાય છે, પછી કેટલું બાઇલ પડી વિચિત કરે. અંદર મોટા મોટું કારખાનું અંદર ચાલે છે. અંદર જો કદી ડાક્ટર નું હાપ્યું હોય ને, ડાક્ટર નું હાપ્યું હોય કે આ ડાક્ટર સાહેબ તમે અહીં સામાન નાખેલો, તો એ ડાક્ટર 3 વર્ષ પછી આપણને મારી નાખે. કારણ કે આજે જે પ્રપોર્શન વાપરવાનું હોય ને, તે પ્રપોર્શન થી વધારે નાખે. શું કરે કુદરત? જે પ્રપોર્શન વાપરવાની છે તેનાથી શું કરે? ધ્યાન કુદરત જે પ્રપોર્શન નાખવાની છે તેનાથી પેલો ડાક્ટર વધારે નાખે. જ્યાંથી આજે એને અજીર્ણ થયું છે ને, ત્યારે 5 એકરસો વધારે નાખવું. કુદરત ના નાખે. કુદરત 78 નું જે પ્રમાણ છે એમાં કિંચિત માત્ર ફેરફાર, 79 ના પ્રમાણમાં ફેરફાર ના કરે. એ બધા વર્ષ નભાવવાનું છે ને. શું છે તમે સમજાય છે? અને આ લોકોને હોપ્યું તો ત્રીજી સાલ મરી જાય, પછી ખલાસ થઈ જાય. આગળ બધું આગળ બધી દવાઓ ખલાસ થઈ જાય. જો કુદરત નું કેવું સુંદર રહે છે ને. અને તેમાં આ એલર્ટ મોટા, હું એલર્ટ છું. એટલે શેને એલર્ટ કહો છો તે? હજુ સંડાસ જવાની સમજણ નથી ને. હું એલર્ટ છું કે છે? શું કે છે? દસ વર્ષથી ધોઈ રહ્યા નથી. 10 વર્ષથી તલાવ ખાલી થયું નથી. તેમાં એક કર્મ બંધાતું નથી 10 વર્ષથી. એની ગેરંટી આપું છું. છતાંય પણ પાસના એટલા બધા નિદ્રા ના બધા કર્મ 500 પ્રતિક્રમણ કરવો પડે છે. તમારે કેટલા કરવા મળ્યા છે? હવે લાખો થઈ ગયા હતા. કેટલા થઈ જાય છે? દરેક વિચારે પ્રતિક્રમણ કરવું પડે. દરેક વિચારે પ્રતિક્રમણ, દરેક સંયોગે મય વિચાર ઉત્પન્ન થયો પ્રતિક્રમણ કરે છે. દાદાજી, દાદા બાબા, કર્મ કેવી રીતે ના બંધાય? બેન નો પ્રશ્ન છે કે કર્મ કેવી રીતે ના બંધાય. એ તો અમે કરી આપીએ. તમે શું નામ બેન? રાજવંતી. હું રાજવંતી છું ને, ત્યાં સુધી કર્મ. હું રાજવંતી છું એટલે આરોપિત ભાવ થયો.
આરોપિત ભાવ થયે, કરતા ભાવ થયો. હું મેં કર્યું એવું ભાન છે. શું છે? મેં કર્યું એવું ભાન. શું ભાન છે? આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું. શું? બાળક ને જન્મે મેં આવ્યો કે છે. શું કે? મેં કર્યું બધું. ચંડા શું થયા? નહી હું ખાધું, હું કઢી મેં કરી. સરસ ભરી ને. અને કઢી ખારી થાય ને તાકે મી કઈ કર્યું એવું પણ બોલે. શું કહ્યું? હારી થાય તો મેં કરી કે. શું? અને ખારી થાય શું કે? મેં કઈ કર્યું કે. એટલે ચટકબારી ખોરે લોકો. સમજ પડે ને? જ્યાં સુધી તમે કરતા છો ત્યાં સુધી કર્મ બંધા છે. એ મિનિટ પણ કરતા છે, એ મિનિટ છે એવું કરતા, કોઈ મિનિટ પણ કરતા છું એવું બંધ નથી અમને. જ્યાં સુધી કરતા છો ત્યાં સુધી કર્મ બંધા છે. કરતા ના આધારે કર્મ છે. શેના આધારે? હા, આધાર છે. અવલંબન અમે કાઢી નાખીએ. કરતા નો આધાર નિરાધાર થયો, કર્મ બંધ થઈ ગયા, ચાર્જ બંધ થઈ ગયો, ડિસ્ચાર્જ રે. શું રહ્યું? આપ સમજવા આવે છે? તમને ટેન્ડર ભરતા આવડવું જોઈએ. અને તે ના આવડતો તો હું સ્વીકારી કરી આવી રીતે ટેન્ડર ભરતો. પણ કઈ કામ કાઢી લો. મારું શું કહેવાનું છે? કીર્તિ ની ભીખ નથી, ઢેરા બાંધવાની ભીખ નથી, કોઈ પણ જાતની ભીખ નથી. એવા એ આખા વર્લ્ડ માં કોક ફેરો એ અવતાર હોય અને કોક ફેરો એ કલ્યાણકારી નાખે. સમજ પડે ને? 360 ડિગ્રી 356 ડિગ્રી કેવ જ્ઞાન રહેલું છે. સમજ પડે ને? 4 ડિગ્રી અણુ રહ્યું છે. કેવ જ્ઞાન અતિમાનવ નું અવતરણ નું પ્રયત્ન કરી રહ્યા છે. તે શું છે? એ વસ્તુ ભૌતિક છે બધું. એટલે ભૌતિક માં કેમ સુખો, દૈવી સુખો પ્રાપ્ત થાય. દૈવી ચેતના નો આ દેવ લોકો જેવો સુખ હોય છે ને, એવો સુખ હોય કેમ ઉતરે એના માટેની એ ભૂમિકા છે. શક્યતા ખરી એની? હા, જેટલું એના કયા પ્રમાણે ચાલે તો એમાં શક્યતા તો હોય ને હંમેશા. કોઈ પણ માણસ સારો બિઝનેસ કરતો હોય એને એના કયા પ્રમાણે આપણે ચાલે બિઝનેસ સારો થાય કે ના થાય એ ભૌતિક છે. પણ આ બધું ભૌતિક છે. સમજ પડે ને? ભૌતિક સુખો વધારવાનું સાધન છે આ. આમાં આધ્યાત્મિક નું કશું લેવા દેવા નથી. સુખો ને માટે દિવ્ય ચેતના છો એટલે દેવ લોકો ની જે ચેતના નો સુખો છે એવો અહીંયા ઉત્પન્ન થાય. અને એની ભાવના ફરશે એમ નહીં પોત, કારણ કે તો સંકલ્પ હતો ને એમનો. છો? સમજ પડે ને? અને શુદ્ધ પુરુષ હતા ને. હજુ એના પ્રયત્નો ચાલુ જ છે ને. હે? જેને અધ્યાત્મ જોઈતું હોય તેમ ખોલવાના જવું, જેને ભૌતિક સુખો જોઈતા હોય ત્યાં જવું. શું ને? અધ્યાત્મ એમાં ના હોય અને અધ્યાત્મ હોય ત્યાં ભૌતિક ના હોય. શું કરાવડાવે છે કે આ નાસ્તો બનાવેલો એવી રીતે છે કે જે પરમાણુ અંદર જશે એનો પરમાણુ ફેરફાર થાય એટલા માટે નાસ્તા આપવામાં આવશે ને. બાકી આ ભૂખ સંતોષવા માટે નાસ્તો નથી, આ તો પરમાણુ ફેરફાર ચેન્જ કરવા માટે ભૂખ લાગવા માટે નથી, આ સાધના માટે નથી. આ અહી હોય જ ને, અહીં એવું હોય ને, આવા એવા મરશો કઈ ના હોય ને. અહીં તો આ પરમાણુ તમારા ફેરફાર થાય, આ ભાઈ પેટમાં જશે ને ફેરફાર થશે. નથી એવા બધા મન થી બનેલું છે જે કરતા નથી એમની લક્ષ્મી ત્યાં થઈ રહ્યું છે. એ પરમાણુ તમારે પરમાણુ ચેન્જ કરી આપશે. વેદમાં વધારે મળે ને કૃષ્ણાર્પણ નો ભાવ જે કઈ થાય એ કે છે કે જૈનો કરતા વેદમાં વેદાંતમાં કૃષ્ણાર્પણ નો ભાવ વધારે મળે એમ. એમાં અહમતા ના આવે ને કર્મ પણ ના બંધાય. આપણે હજી અર્પણ તો બધે હોય, અર્પણ તો એવું છે ને, અહીં કૃષ્ણાર્પણ હોય છે અને ત્યાં આગળ ગુરુઓને અર્પણ હોય છે બધું. જૈનો માં ગુરુ ને અર્પણ હોય છે અને અહીં કૃષ્ણ ભગવાન અર્પણ કરે છે. બધા અર્પણ વગર તો કોઈ આગળ વધે જ નહીં ને. ગુરુ જેવું તો કઈ છે જ નહીં, કારણ દરેક ગુરુ પોતાના મને બેસી ગયા છે એટલે એવું તો એમાં કઈ રહેતું નથી. ગુરુ જેવું તો કઈ રહેતું જ નથી, દરેક ગુરુ પોતપોતાના બેસી ગયા છે. હા, પણ પેલા હતા
જૈનિઝમ માં ગુરુ ભાવ જેવું તો કઈ છે જ નહીં. એવું નથી, બાકી દેવ ગુરુ ને ધર્મ ઉપર સ્થાપન જ છે. શું છે ને, સદદેવ સદગુરુ ને સદધર્મ, એના પર બધું એનો આધાર છે. ભગવાન અર્પણ કરવું તે ભક્તો ને બહુ સારો પરિણામ આવે. જો સાચા ભાવતી હોય તો, એવા ભાવતી હોય તો શું. કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાન ના ભક્તો મને મળે છે, તાર પાસે મને કહે છે શું, મને બહુ ચિંતા થાય. તાર મેં કૃષ્ણ ભગવાન શું કહ્યું છે, હે જીવ તું સિંધ ને સોચના કરે, કૃષ્ણ એને કરવું હોય તે કરે. તાર કૃષ્ણ ની આજ્ઞા તમે કેમ નહીં પાડતા. શું કૃષ્ણ એ કહ્યું, ભાઈ મારે તું શું કા ચિંતા કરે, હું છું ને શું. પણ છતાં કર્યા કરે નઈ ને, દેખો કર્યા કરે નઈ, ઈગોઇઝમ વધી ગયો એટલે. પણ આ કરતા ભાવ લાવવો બહુ મુશ્કેલ છે, કારણ કે એપેરન્ટલી એમ લાગે કે બધું આપણે કરતા ભાવ લાવવો. કરતા ભાવ તો છે જ આપણો, કઈ નહીં કરીએ તો આપણે મન છે આપણે કઈક છીએ. સ્લીપ ઓફ કરતા ભાવ લાવવો કે છે, અકર્તા ભાવ લાવવો બહુ મુશ્કેલ છે, કારણ કે એવું લાગે કે આપણે તો કરતા જ છીએ. એવું એવું બન્યું જ નથી. આ અક્રમ વિજ્ઞાન પહેલી વખત આ શરૂ થયું છે અત્યારે. આના અક્રમ વિજ્ઞાન ક્યારે પણ હોતું નથી. અને આ અપવાદ માર્ગ છે. કેવો છે એ, કોક જ ફેરો ઉભો થાય છે ત્યારે લોકોનું કલ્યાણ થઈ જાય. બાકી નહીં તો અત્યારે તો મોક્ષ માર્ગનો આત્મા આવે એ બનવું બહુ મુશ્કેલ છે. સમજ પડે ને, આ તો અપવાદ છે. તે મોક્ષ વર્તે જ પછી અહીંથી શું, નિરંતર મુક્ત ભાવ જ રહ્યા કરે. કેવો, કારણ પ્રતિબંધ પ્રતિબંધ થયા કરતા એમને કરવાનું ના હોય. એ પાંચે પ્રતિબંધ કરે પણ એમને પોતાને કરવાનું ના હોય, તૈયાર જ કરે. કેવું, જો પ્રતિબંધ કરતા થાય તો પૂર્ણ બંધાય. ઓટોમેટિક ચાલે, વિજ્ઞાન તર ફળ આપે. શું કહ્યું, આખું વિજ્ઞાન છે. આખું તમે અહીંયા આગળ પુસ્તક લખવા જાવ ને તો આખું વિજ્ઞાન છે. જ્ઞાતા દસતા સ્વભાવમાં રહેવાના, નિરંતર ક્ષણ વાર નહીં. એવું નહીં, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન તો ક્યારેય પણ હોય નહીં, પણ ધર્મ ધ્યાન કોક વખત હોય, બાકી શુક્લ ધ્યાનમાં જ હોય. શું કહ્યું, સહજ ભાવ. આ બાર નો વિભાગ ધર્મ ધ્યાનમાં, સહજ ભાવ કે સહજ ભાવમાં રમણ થાય. બાકી અત્યારે જૈન શાસ્ત્ર ના આધારે તો શુક્લ ધ્યાન છે જ નહીં. આ કારણ અક્રમ વિજ્ઞાન છે, બધું જ છે. શું શુક્લ ધ્યાન એટલે હું ભાન સહિત હું શુદ્ધાત્મા છું એ ધ્યાન રહ્યા કરું, હું શુદ્ધાત્મા છું એ જ ધ્યાન રહ્યા કરું, શુક્લ ધ્યાન રે. એનું જ નામ આ સહજ, સહજ ભાવ. એને સહજ ભાવ કહેવાનો. સહજ ભાવ શુક્લ ધ્યાન રહ્યું એનું નામ જ સહજ ભાવ. પણ સહજ ભાવ એ શુક્લ ધ્યાન ઉત્પન્ન થયા પછી ઉત્પન્ન થાય. નાગરો છે અમારા મકાનમાં, નાગરો છે પણ એમને ખ્યાલ નથી શું ચાલે. અમે કહીએ નહિ, આ કહેવા જેવી ચીજ નહીં, આ એડવર્ટાઇઝ જેવી વસ્તુ જ નહીં. શ્રીમદ ના ભાઈ બી નહીં લઈ શક્યા ને. ઠીક છે, શ્રીમદ ના ભાઈ હતા ને એ પણ ક્યાં લઈ શક્યા હતા. મારું કોઈ એડવર્ટાઇઝ કરવા જેવી ચીજ નહીં. આ તો રૂચિ નો સવાલ છે. આ નહી, એની મેરેજ યોગાનું યોગ આપવો જોઈએ. કેવું, યોગાનું યોગ આપવો જોઈએ. કેવું આપવો જોઈએ, એની મેરેજ યોગાનું યોગ આપવો જોઈએ. અહીં એમ કે બોલાયેલો આગળ કે ત્યાં છે અને અહીંયા નથી, ત્યાંય નથી અને અહીંયા નથી, અહીંયા છે અને ત્યાંય છે. અર્થ સમજાવશો. ભગવાને ચાર પ્રકારના પુણ્ય કયા છે, પુણ્યાનુબંધી પાપાનુબંધી. પુણ્યાનુબંધી પાપ હોય, આપણને પુણ્યાનુબંધી પાપ નો ઉદય હોય ત્યારે અહીં હોય બધી પુણ્યાનુબંધી છે એટલે બધી સગવડ અહીં હોય પુણ્ય આધારે. પણ પુણ્યાનુબંધી પાપ એટલે પછી ત્યાં નથી કશું, કે છે શું કે છે, પુણ્યાનુબંધી પાપ અહીં પુણ્ય છે બધી સગવડ છે પણ પાપ જ બંધાઈ રહ્યા છે. શું રહ્યું છે, બંધાઈ શું રહ્યું છે, પુણ્ય સગવડ ગાડી મોટરો બધું જ છે પણ આખો દાડો કોનું પડાય લઉં, કોનું લઈ લઉં,
કોનું અણક નું ભોગવી લઉં, આવા વિચારો આવે છે ને, તે ત્યાં કશું નથી. એનો પહેલાનો અર્થ એ છે કે અહીંયા છે ને ત્યાં નથી, તેનો અર્થ આ થયો. સમજ પડી ને? પછી શું કે છે, ત્યાં છે ને અહીંયા નથી, ત્યાં છે. હવે અહીંયા પાપાનું બંધી પાપ હોય, કેવું હોય? અરે પુણ્યાનું બંધી પાપ. પાપ એટલે આ પાપ છે, પણ દેરાસરમાં જઈ દર્શન કરે છે સારી રીતે, કોઈને છેતરતો નથી, મનમાં ભાવ એમ છે ભલે દુઃખી થઈએ પણ કોઈને દુઃખ દેવું નથી, એવા જે ભાવ છે ને તે અહીં નથી પણ ત્યાં છે, કે છે. શું કે છે? અહીં નથી એની પાસે પણ ત્યાં છે, એને ખાતરી રાખવી જોઈએ કે મને ત્યાં આગળ આગળ બધું તૈયાર છે. સમજ પડે ને? અને આજે જે આ બંગલાઓ દેખાય છે ને, આજે આ બંગલાઓ જે દેખાય છે એમાં 999 માં છે તે ત્યાં કશું જ નથી. શું કહ્યું? આ ભોગવટો ફરી મળવાનો છે એવી આશા રાખવી ભોગવટ છે. સમજ પડે ને? જો માર્ગ મળી જાય, મોક્ષ મળી જાય તો રાગે પડી ગયો. બાકી આ તો પુણ્યનું, આ પાપાનું બંધી પુણ્ય છે. જે પુણ્ય ભોગવતા પાપના જ વિચારો આવે. કે આવે? કોનું ભોગવી લઉં, કોનું લઈ લઉં, કોનું એ છોડીઓ ગમે ત્યાં ફરવા જતી રહે છે, બાયડી ગમે ત્યાં જતી રહે, પણ એ લક્ષ્મીની પાછળ જ ગેલો થઈને પડ્યો હોય. શું તે આ બધું આ છે? પુણ્ય છે, ભોગવાતું નથી અને આગળ પાપ ન ફળ દરિયા વગેરે એટલે અહીંયા છે ત્યાં નથી. શું કહ્યું? કઈ દે, સમજે પડે છે તમને? ખબર પડે છે? હવે ત્યાં છે ને અહીં નથી એટલે અહીં ના હોય ને કેટલાય માણસ હે ગરીબીમાં દાડા કાઢે છે પણ કોઈની છેતરતો નથી, લુચ્ચે નહીં કરતો, ભગવાનની પાસે દર્શન કરવા જાય છે, આમ કરવા જાય છે. સમજ પડે ને? તો એ અહીં નથી પણ ત્યાં છે એને માટે. સમજ પડે ને? એ આગળની ભૂમિકા સારી કરી રહ્યો છે. ત્યાંય નથી ને અહીંયા નથી, એ પાપાનું બધી પાપ. કેવું? અહીં પાપનો ઉદય છે, તેમાંથી ફરી પાછું કોનું લઈ લઉં, લુચ્ચે કરે, ચૈત્ર મિત્ર, અહીંયા નથી ને ત્યાંય નથી. શું? અને અહીંયા છે ને ત્યાંય છે, જેને અહીંયા છે ત્યાં છે, પુણ્યાનું બંધી પૂર્ણ. સમજ પડે ને? આ તમારો બેનું પૂર્ણ અમે શું કહી શકીએ કે તમારું બેનું પુણ્યાનું બંધી પૂર્ણ છે. શું છે? હા, અહીંયા છે ને ત્યાંય છે તમારે. સમજ પડે ને? તમને વિચાર એવા ના આવે, સમજાય છે ને? અને તમને લક્ષ્મીની ઉપડેલી ના હોય, એ પુણ્યાનું બંધી પૂર્ણ હજુ ઘણા માણસોના મત છે, હજુ એ કઈ રીતે ખલાસ નથી થઈ ગયું હિન્દુસ્તાન. શું? ભલે થોડું ખાવા પીવાનું પણ અડચણ ના પડે, શાક પાણી મળી રહે અને દિવસો નીકળે એવું પુણ્યાનું બંધી પૂર્ણ છે લોકોની પાસે. શું? અને આ તો બધું બંગલા મંગલા એટલું બધું પાપાનું બંધી પૂર્ણ થઈ રહ્યું છે. લક્ષ્મી લક્ષ્મી એમને ઉધે રસ્તે લઈ રહી છે, અધોગતિમાં લઈ રહી છે. શું? અને એ લોકો આવ્યા છે ત્યાંથી, આ વસ્તી વધી છે ને, એ તિરેજના સ્ટેશને થી જ આવ્યા છે, રિટર્ન ટિકિટ લઈને જ આવેલા હતા. શું કહ્યું? આ હિન્દુસ્તાન ને બાંધવા માટે હિન્દુસ્તાન ના બિલ્ડર્સો છે. કોણ છે? ન્યુ હિન્દુસ્તાન ના બિલ્ડર્સો છે. તે તિરંજના સ્ટેશન એથી આયા તે શક્તિશાળી લોકો, તે અહીંયા આગળ તિરંજ પાછળ ભોગવી અને સુખો ભોગવી પછી તિરંજ સ્ટેશન ચાલ્યા જશે, રિટર્ન ટિકિટ લઈને જ આવેલા છે. એટલે એની કઈ તમારી ચિંતા કરવાની કઈ કારણ નથી, કારણ વખત થશે એટલે બધા સબ ચાલ્યા જશે. બરોબર ને ભાઈ? તમને સમજાઈ ગયું બધાને? હવે પછી કોઈ વખત બહુ એનો ઉદય ખરાબ હોય તો ના બને. ભગવાન કે એવું નથી, પણ ભગવાન કે ખોટ નથી, ખોટ નથી. ભગવાન શું કે છે? તારે તારે દવા જો છે, હું દવા દુવા વગર નહીં ચાલે. દુવા વગર દવા તો નિમિત્ત છે, પણ દુવા તો જોઈશ છે. અગર દવા નિમિત્ત ના મળે તો દુવા છે. શું કે છે? માટે દુવા ભગવાન છે.